ऐसे हो कि तो तूने मैं उस कैरों से मारा कह रहे थे तो आवे कहीं से पर मारा बाने ने बाई ने और कैसे ना तू स्वयं ने खबर पड़ी गई ना तो मने जीवती जीरी नाक्ष अरे पन दामिनी આપણે 10 દિવસમાં એકબીજાને કેટલી વખત મળેલા છીએ અને તને ખબર તો છે કે આપણે આપણે એકબીજાને કસમ આપેલી છે, યાદ છે ને તને? યાદ છે મને, પણ મારાથી ભૂલ તો થયા જ ગઈ છે ને. હું મારી હારે હારે તારો જીવ જોખમમાં નાખું છું, કારણ કે મારા ઘરના છે ને એ લોકો રૂપિયાના ધણી છે, એમને રૂપિયો જ બધું છે. વારું તો હું એમની દીકરી છું, બેન છું, પણ જો એમને એમને ખબર પડી ને તો આપણા બંનેનું જીવું આરામ કરી નાખશે. અરે પણ દામિની, મને મારા જીવની નથી પડી, કઈ કરને સાણું છું. એટલે સેવું આપણે નક્કી કર્યું હતું ને એવું જ કર્યું. હું તારી હારું ઘર મેલીને આવી કહીશું, મારા પરિવારને મેલીને આવી કહીશું. હવે તું જેમ કહીને હું એમ જ કરી, કારણ કે આ લોકો અમને જીવવા નહીં દે. એમ આ સર, હું વિચાર કર્યો તો અમારી બેન ને તારી પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી દેવાનો છે. હે, શું ભગાડી દેવાનો છે? બોલે, તને પૂછો આગીરે આડી નહીં આવતી, કર જીવથી મારી નાખે. હું વિચાર કર્યો તો જો, હું વિચાર કર્યો તો હે, મારી બેન આરે લફડું કર્યું, મારી બેન ને ભગાડી દેવા હતું. હે ભાઈ, તું લગ્ન કરવા છે ને? તારે લગ્ન કરવા છે ને આની આરે? તો હાલો, હા તમારા બે જણ ના લગ્ન કરાવું. અને ઈ તે બાપુજીની નજર ની સામે જો તારે એક રૂપિયાનો ખર્ચો નહીં એવું કામ કરી. હાલો હાલો ઘેરે હાલો હાલો, કહું છું ને. આવી ગયા તમે? હા, પણ ગયા તા કઈ બાજુ? ઓલા પરસોત્તમ પાસે, એની પાસેથી 2 મહિનાથી રૂપિયા માટે જાઉં છું, પણ ઓલો દા નથી દેતો. કાઈ વાંધો નહીં, માણસોને મોકલીને થોડુંક માખણ લગાવશો ને એટલે આપોડા રૂપિયા આવશે. દામિની, પાણી લાવજે, તારા બાપા બહારથી આવ્યા છે. દામિની ક્યાં છે? દામિનીને બોલાય. બા, દામિની બેન છે ને, એની ઓલી બેનપણી છે ને કંકુ, એને ત્યાં ગયા છે. હા, મને પૈસા વગર કંકુના ઘરે ગઈ છે ને, તારા અવાજમાં કેમ મને ફેરફાર દેખાય છે? શું વાત છે? બા, કાંઈ વાત નથી. ના, કંકુબેનના ઘરે નહીં, ઓલી એની બેનપણી અનિતા નથી, એના ઘરે ગઈ છે. કાંઈ વાંધો નહીં, અનિતાને હમણાં ફોન કરી લઈ અને કંકુને ફોન કરી લઈ, એટલે ખબર પડશે કે દામિની કંકુના ઘરે છે કે અનિતાના ઘરે છે કે પછી ક્યાં છે. અરે આલો ને, આલો, અરે તમારે લગ્ન કરવા છે ને? હવે મને સમજાય છે કે આ કંકુ ના ઘરે ગઈ છે કે અનિતા ના ઘરે ગઈ છે, આ હંધોઈ મને સમજાય છે. ખોટું બોલીને તું મારી યારે હે, તે માથે રહીને મારી દીકરીને ઘરેથી ભગાડવાનું કામ કર્યું છે ને? અરે ભાભી તો માં સમાન કહેવાય, છોરું કછોરું થતું હોય ને તો એને પાછા વળવાનું કામ માવતરનું કહેવાય.
અને તે માથે રહીને મારી દીકરીને ઘરેથી ભગાડી. તને ખબર ન કે સમાજમાં મારું કેવડું નામ છે, હું છે? ચૂપ, એક શબ્દ લેયો આગળ. હવે તમે ઈ કહો કે આરામખોર નું શું કરવાનું છે? હવે ભૂલ એક થી નહીં, ભૂલ તો બે કરી છે. અરે જે દીકરી માવતરનું વિચાર્યા વગર એના જ ખોયડાનું ઉમરું ઓળંગી જાય ને, એ દીકરીની આ ઘરમાં કોઈ જગ્યા નથી. નહીં મારા દિલમાં, નહીં મારા ઘરમાં. રાધા, તું આવું બોલે છે? અરે અરે આ છોકરો પારકો છે, પણ આ દીકરી, આ દીકરી તો આપણી છે. સમજો છો, બાપ તરીકે તમને આ લાગણી થાય ને એ હું સમજુ છું, પણ જે લાગણી જ ન હોય ને એ લાગણી જતાવવાનો કોઈ મતલબ નથી દામિનીના બાપુ. એને તમારું વિચાર્યું, આ પાંચ પંથકમાં તમારું, મારું અને આપણા દીકરાનું નામ કેવડું છે? પાકતા પહેલા એક વખત વિચાર નથી કર્યો ને, તો હવે હું વિચાર નહીં કરું કે આની હાલત હું કેવી કરીશ. એક મિનિટ ઊભી થઈ જા, જવા દેવો છે. ઊભી થઈ જા, ઊભી થા. દેવાંગ, આપણે ત્યાં ભૂલ કરે એનો એક જ રસ્તો છે, પતાઈ દે બેયને. હાથ મૂકી દે મારો. તારી બા તેની જ મરી ગઈ હતી જે દિવસે તું અહીંથી ભાગીને ગઈ હતી. અખાડું મોઢું કરીને તું આવી છો. દેવાંગ, પતાવી દે બેયને. નહીં બા, આમાં પાક મારી બેનનો નથી. બસ બસ, હા, જે બેન ને એની એના ભાઈ ની આબરૂ ની ન પડી હોય ને, ત્યાં બેન ભાઈ ના પ્રેમ નું કોઈ મોલ જ નથી. એમ છતાંય મળી લો, કરી લો ભરત મિલાપ. માફ કરી દેજે બેન, બાકી મારા બા ના ફેસલા ની આમો હું નહી થઈ શકું. બસ રાધા, તું તું મને એક વાત નો જવાબ આપ, તું એક માં થઈને આટલી બધી કઠોર થઈ શકે છે? હા, મેં આ છોકરીને ઉછેરવામાં મારી મમતા રેડી છે, મારો પ્રેમ રેડો છે, મારી લાગણી રેડી છે. અરે આ ઘરમાં એને મેં વિહવરાની કરી અને કોક પારકા છોકરા હાટું થઈને મા-બાપના વિહવરાના પ્રેમને જો કોઈ ઠુકરાવી શકતું હોય ને, તો એવી દીકરીની મારે કોઈ જરૂર ન હતી. અરે આની કરતા તો મારા પેટે પાણો પાઈકો હોત તો વધારે સારું હોત. કાંઈ વાંધો નહીં, આનું કામ તો તારાથી પાર પડશે કે પછી ઈ અમારે. રાધા, બસ રાધા.